આવો આપણે ભજન સેવાની શરૂઆત કરીએ. યહોવાની સ્તુતિ કરો. હે યહોવાના સેવકો, સ્તુતિ કરો, યહોવાના નામની સ્તુતિ કરો. યહોવાનું નામ આ વખતથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો. આમેન. પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં નમીએ. પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, સર્વશક્તિમાન દેવ, તમારો આભાર અમે માનીએ છીએ. તમારી સ્તુતિ મહિમા અમે કરીએ છીએ પ્રભુ. અત્યારે ઓનલાઈન ભજન સેવામાં અમે મળ્યા છીએ ત્યારે પ્રભુ તમારો આશીર્વાદ અમને આપજો, અને અમારી મંડળીના તમામ સભાસદોને પ્રભુ ઓનલાઈન ભજન સેવામાં ભાગીદાર થવાને માટે તમારી કૃપા આપજો. અને અત્યારે પ્રભુ કોરોના વાયરસના કારણે અમે જે આ ઓનલાઈન ભજન સેવાઓ કરીએ છીએ તે દ્વારા તમારો મહિમા પ્રગટ થાય, તમારા આશીર્વાદો લોકો પામે, અને તમારામાં પ્રભુ અમે વૃદ્ધિ વિકાસ પામીએ મંડળી તરીકે, તેવી વિનંતી અમે કરીએ છીએ પ્રભુ. અમારી ભજન સેવામાં ગીતો દ્વારા અને વચનો દ્વારા અને અમારા અર્પણો દ્વારા અમે તમારું ભજન કીર્તન કરીએ, તમને માન મહિમાની ગૌરવ આપીએ, તેના માટે તમારી કૃપા અમને આપજો, તેવી વિનંતી અમે કરીએ છીએ. અમારી ભજન સેવાને અમે તમારા હાથોમાં સોંપતા અમારી પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળોને માન્ય કરો. આમીન. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે.
ઈશ્વરને સ્તાવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તાવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો નવ. આપણે ભજન સેવામાં આગળ વધતા બાઇબલ વાંચનમાં જઈશું. તમારી પાસે બાઇબલ હોય તો નવા કરારના વિભાગમાં સંત માર્થીની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની સંત માર્થીની સુવાર્તા 5મા અધ્યાયની 17-20 કલમ આપણે વાંચીએ અને સાંભળીએ. પ્રભુનું વચન ત્યાં આ મુજબ છે. નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સગળા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહીં. એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે ને તેઓને એવું કરતાં શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીના ન્યાયપણા કરતાં જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ ફેસશો. ત્યાં સુધી પ્રભુના વાંચેલા વચનોને પ્રભુ આશીર્વાદિત કરે. આમીન. અને આવો આપણે ભજન સેવામાં આગળ વધતા પ્રાર્થના કરીશું. આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં નમીએ. અમારા સ્વર્ગમાંના દેવ, પવિત્ર ઈશ્વર, તમારી સ્તુતિ મહિમા કરતા, તમને માન મહિમાને ગૌરવ આપતા, તમારા વચનો તરફ અમે જવા માંગીએ છીએ. પ્રભુ, તમારા વચનો દ્વારા તમે અમારી સાથે બોલો, તમારું સામર્થ્ય અમને આપો, અમને પ્રભુ તમારા રાજ્યને માટે ઉપયોગી કરો. તમારા રાજ્યમાં કોણ હોઈ શકે એ વિષયના અનુસંધાનમાં જ્યારે અમે સતત મનન કરી રહ્યા છીએ ત્યારે પ્રભુ એ વિષય દ્વારા અમે તમારા રાજ્યના ભાગીદારો બનીએ અને તમારા વચનો દ્વારા તમારો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. અનંત જીવનના ભાગીદારો તરીકે પ્રભુ અમે તમારામાં વિશ્વાસુ બનીએ તેના માટે તમારી કૃપા અમને આપજો. ઓનલાઈન ભજન સેવામાં જેઓ અત્યારે મળ્યા છે, બેઠા છે, બધાને પ્રભુ તમે આશીર્વાદ આપજો. એ બધાની સાથે તમે રહેજો. ઓનલાઈન ભજન સેવામાં જેઓ મળતા નથી, વ્યસ્તતા નથી, તેઓના હકમાં પણ અમારી વિનંતી છે. પ્રભુ તમે તેઓને આ ભજન સેવાના ભાગીદાર બનાવો અને એ દ્વારા તમે તેમના આગેવાન, દોરનાર, આશીર્વાદ કરતા ઈશ્વર બનો તેવી અમારી પ્રાર્થના વિનંતી છે. સાથે કોરોના વાયરસની પણ વિનંતી અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, કોરોના વાયરસના કારણે જે મહામારી આખા વિશ્વમાં ફેલાયેલી છે, અમારા વિસ્તારોમાં, અમારા દેશમાં, અમારા રાજ્યમાં, અમારા જિલ્લા અને અમારા વિસ્તારોમાં છે, ત્યારે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ તમે આ કોરોના વાયરસને નાબૂદ કરો, ખત્મ કરો. અને વિશેષ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે કોઈ બીમાર છે કોરોના વાયરસના કારણે હોસ્પિટલોમાં છે, તેઓને સાજા કરો. અને એથી વધારે પ્રભુ જેઓ સાજા થયા છે તેઓને વધારે ને વધારે શારીરિક, આત્મિક અને માનસિક હિંમત, બળ અને સામર્થ્ય આપો. અને જે કોરોના વાયરસનો ડર છે તે તમે દૂર કરો તેવી વિનંતી અમે કરીએ છીએ. તમારા વચનો જે અત્યારે અમે જોવા માંગીએ છીએ એ વચન દ્વારા અમારી સાથે બોલજો તેવી વિનંતી કરતાં અમારી પ્રાર્થના અમારા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. અને આવો આપણે પ્રભુના વચનો તરફ હવે જઈશું. તમને બધાને સવારની પ્રેમી સલામ, રવિવારની પ્રેમી સલામ હું પાઠવું છું. સાથે ભજન સેવામાં તમારો બધાનો પાળક તરીકે હું આવકાર કરું છું. આપણે જે શાસ્ત્રભાગ અત્યારે વાંચ્યો છે એ શાસ્ત્રભાગ તો માર્થીની સુવાર્તા 5મો અધ્યાય ને તેની 17મી કલમથી લઈને 20મી કલમ સુધી આપણે વાંચ્યો છે. અને 17-20 કલમની અંદર ન્યાયપણા વિષયક
ગિરી પ્રવચનમાં પ્રભુ જણાવે છે અને આપણે ગિરી પ્રવચનમાં અત્યાર સુધી મનન કરી ગયા છીએ, કરીએ છીએ. અત્યાર સુધી ધન્ય વચનો, આઠ ધન્ય વચનોનું મનન આપણે કર્યું અને આઠ ધન્ય વચનોનું જ્યારે આપણે મનન કર્યું એ ખ્રિસ્તી વ્યક્તિના ચારિત્રો, ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિના ચારિત્રો સદગુણો દર્શાવે છે. એ એવા વ્યક્તિઓ છે કે જેઓ દેવના રાજ્યના ભાગીદાર બને. અને ત્યાર પછી તેરમી કલમથી, પાંચમા અધ્યાયની તેરમી કલમથી સોળમી કલમ સુધી આપણે જે ગયા રવિવારે જે શાસ્ત્રભાગ જોતા હતા એ તો ખ્રિસ્તી વ્યક્તિની અસરો કેવી હોય છે જગતમાં અને અન્ય ધર્મી લોકોની મધ્ય, અને એ જે ખ્રિસ્તી અસરો જે પ્રભુના સેવકો સેવિકાઓ જે સારા સદગુણો પ્રાપ્ત કરેલા તેઓની જે અસરો, એટલે તમે જગતનું મીઠું છો, તમે જગતનું અજવાળું છો, એ વિષય આપણે જોઈ ગયા. અને હવે આજે ત્રીજી બાબત એમાં આગળ વધતા ગિરી પ્રવચનમાં સત્તરમી કલમથી ત્રીસમી કલમ સુધી પાંચમા અધ્યાયમાં ત્યાં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે ખ્રિસ્તી વ્યક્તિનું ન્યાયપણું. હું તમને કહીશ કે પ્રભુ ઈસુ દરેક વિશ્વાસીની પાસે જે દેવ તરફથી મળતું ન્યાયપણું છે તે માંગે છે. મિખા પ્રબોધકના પુસ્તકમાં મિખા પ્રબોધક જણાવે છે તે પ્રમાણે યહોવા દેવ માણસની પાસે બીજું કાંઈ કશું માંગતા નથી. તે જે માંગે છે તે તો એ છે કે ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને નમ્રતાથી ચાલવું. એ સિવાય બીજું કાંઈ યહોવા દેવ માણસોની પાસે માંગતા નથી. અને હું તમને કહીશ કે ખ્રિસ્તી વ્યક્તિ જગતમાં છે પણ જગતથી જુદો તરી આવે, કારણ કે આકાશના રાજ્યનું, દેવના રાજ્યનું ભાગીદાર છે, સભ્ય છે. અને તેથી તેના ચારિત્રોની, તેની અસરો અને તેનું ન્યાયપણું જગતના જગતના લોકોની અંદર જુદું તરી આવે. અને એટલા જ માટે જો તે ચારિત્રો દર્શાવે અને તે સારા કાર્યો, રૂડા કાર્યો જ્યારે દર્શાવવામાં આવે તો જગતમાં તેની અસરો પડે. અને જ્યારે એ જે અસરો થાય છે ચારિત્રોની ને સારા કામોની, એટલે રૂડા કામોની, એ જે અસરો છે તે ન્યાયપણાના કાર્યો ગણાય છે. અને એટલા માટે આ ત્રીજો જે વિષય અત્યારે આપણે જોવા માંગીએ છીએ દેવના રાજ્યમાં કોણ હોઈ શકે તેમાં, એ તો એ છે કે ખ્રિસ્તી વ્યક્તિનું ન્યાયપણું. અને એ જે ખ્રિસ્તી વ્યક્તિનું ન્યાયપણું એ સત્તરમી કલમથી ત્રીસમી કલમ સુધી છે. અને આપણે બે તબક્કામાં જોવાના છીએ. અત્યારે પહેલું જે તબક્કો જોવા માંગે છે એ સત્તરમી કલમથી લઈને વીસમી કલમ સુધી. અને એ તો એ છે કે જે ન્યાયપણું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે, જે ન્યાયપણું ઈસુ ખ્રિસ્તે ગિરિપ્રવચનમાં જણાવ્યું છે, એ શિષ્યોની પાસે જે ઝંખે છે, જે આશા રાખે છે અને તેમણે જે કહ્યું છે એ તો એ છે કે જગતમાં સહન કરવું પડશે. અને એ ન્યાયપણાને લીધે જ્યારે સહન કરવાનું આવશે ત્યારે પ્રભુ ઈસુએ એ વિષય ત્યાં ગિરિપ્રવચનમાં જણાવ્યું છે, ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમકે આકાશનું રાજ્ય તેઓનું છે. માર્થીની પાંચમી અધ્યાયની દસમી કલમ. અને શાસ્ત્રીઓ અને ફરોસીઓ જેઓ ધર્મચુસ્ત, રૂઢિચુસ્ત જીવન જીવનારા લોકો હતા, જેઓ નિયમો પાળતા હતા, અને તેમના વિશે અહીં પ્રભુ જે બાબત જણાવે છે એ તો એ જણાવે છે કે શાસ્ત્રીઓ અને ફરોસીઓના ન્યાયપણા વિશે, ન્યાયપણા કરતાં જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ બેસશો. અને હું તમને કહીશ કે શાસ્ત્રીઓ અને ફરોસી લોકો કે જેઓ ધર્મચુસ્ત આગેવાનો ગણાતા, તેઓ ન્યાયી રહેવા પ્રયત્ન કરતા, અને ન્યાય રહેવાને માટે દેવના નીતિશાસ્ત્રો જે હતા એ નીતિશાસ્ત્રો પાળતા. અને એ નીતિશાસ્ત્રોમાં તમે જો લુકની સુવાર્તાના અઢારમા અધ્યાયની નવથી ચૌદ કલમની અંદર પ્રભુ ઈસુ જે દ્રષ્ટાંત કહેશે એ દ્રષ્ટાંતની અંદર ફરોસી ને દાણી બંને પ્રાર્થના કરવાને મંદિરમાં જાય છે. અને ફરોસી એ મંદિરમાં પ્રાર્થના કરતાં ત્યાં જણાવે છે કે હું જુલમી નથી, હું અન્યાયી નથી, હું વ્યભિચારી નથી, હું આ દાણીના જેવો પાપી નથી, અને માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. પછી આગળ જણાવે છે કે હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું, મારી બધી જ આવકનો હું દસમો ભાગ આપું છું, દશાંશ આપું છું. એ જે ધર્મચુસ્ત ધાર્મિક આજ્ઞાઓ, ધાર્મિક નીતિશાસ્ત્રો પાળવા
એ ફરોશી લોકો, પંડિત લોકો, શાસ્ત્રી લોકોનું કામ હતું. પણ અહીં બાઇબલમાં પ્રભુ ઈસુ માર્થીની સુવાર્તાના 5મા અધ્યાયમાં ગિરી પ્રવચનમાં જે બાબત રજૂ કરે છે એ તો એ છે કે સારા કાર્યો માણસને સ્વર્ગમાં લઈ જતા નથી, પણ આજ્ઞાપાલન દેવની આજ્ઞા જેવો પાડે છે. ધાર્મિક કામો જ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે દેવની આજ્ઞા હૃદયમાં હોય છે અને જે આજ્ઞા તે પાડે છે એ આજ્ઞાપાલન છે. અને એટલા માટે શાસ્ત્રીઓ તથા પુરુષના ન્યાયપણા કરતાં જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો તમે આકાશના રાજ્યમાં નહીં સ્પર્શશો. પ્રભુ ઈસુએ જે શિક્ષણ શરૂ કર્યું હતું તેથી ઘણા ધર્મચુસ્ત યહૂદીઓ, ફરોશીઓની, શાસ્ત્રીઓના મનમાં એ હતું કે આ નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનો નાશ વાતોનો નાશ કરવાને માટે આવ્યા છે. અને એટલા જ માટે અહીં પ્રભુ ઈસુ પણ કહે છે કે હું પ્રબોધકોની વાતોનો નાશ કરવાની નહીં અને નિયમશાસ્ત્રનો નાશ કરવાની નહીં, એવું તમે જો ધારો છો, પણ એને હું પૂર્ણ કરવાને માટે આવ્યો છું. અને પ્રભુ ઈસુએ પૂર્ણ કરવાને માટે આવ્યા છે એવું જણાવવાને માટે એ વારંવાર, તમે જો માર્કની સુવાર્તા વાંચો, માર્થીની સુવાર્તા વાંચો, લૂકની સુવાર્તા વાંચો તો એમાં વાંચવાનું મળશે તે સમય પૂર્ણ થયો, સમયની સંપૂર્ણતાએ, યાને કે એવા જે શબ્દો આપણે વાંચીએ છીએ અને એ જે શબ્દો દર્શાવે છે કે જૂના કરારમાં જે બતાવવામાં આવેલું એ હવે સમય આવી ગયો પ્રભુ ઈસુના સમયમાં, અને પ્રભુ ઈસુના સમયમાં હવે એ પૂર્ણ થઈ રહ્યું છે જે જૂના કરારમાં જણાવવામાં આવ્યું હતું તે. અને એટલા જ માટે પ્રભુ ઈસુએ સાબાત દિને જ્યારે શિષ્યો કણસલા તોડતા હતા ત્યારે યહૂદી લોકો દલીલો કરતા હતા કે તારા શિષ્યો સાબાત વિશ્રામવાનો ભંગ કરે છે. અથવા તો પ્રભુ ઈસુ પેલા સભાસ્થાનમાં સુકાઈ ગયેલા હાથવાળાને જ્યારે સાજો કર્યો ત્યારે યહૂદી આગેવાનોએ દલીલો કરી કે આજે વિશ્રામવારે ત્યાં નિયમશાસ્ત્ર નિયમ તોડ્યો છે. અને પ્રભુ ઈસુ ત્યાં બહુ સ્પષ્ટ જણાવે છે કે માણસને કોણ બચાવે છે, માણસને શું નિયમ બચાવે છે, નિયમશાસ્ત્ર બચાવે છે? ના, માણસના હૃદયમાં જે આજ્ઞાપાલન છે દેવ ઈશ્વર તેને બચાવે છે. અને એટલા માટે વિશ્રામવાનો દેવ પણ પ્રભુ છે, વિશ્રામવાનો પ્રભુ દેવ છે, અને ઈસુ ખ્રિસ્ત એ જણાવવા માંગતા હતા. અને એટલા માટે સુધારો કરવાને, નિયમશાસ્ત્રનો સુધારો કરવાને માટે, એને પૂર્ણ કરવાને માટે હું આવ્યો છું. અને હું તમને કહીશ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં નિયમશાસ્ત્ર પૂર્ણ થઈ જાય છે. એ વજસ્તંભ તો એની પરાકાષ્ઠા હતી, વજસ્તંભ પરથી રક્ત વહેવડાવવું, વજસ્તંભ પર તેમનું બલિદાન આપવું, એ હલવાન તરીકેનું જે બલિદાન હતું એ સંપૂર્ણ હતું. અને સંપૂર્ણ નિયમશાસ્ત્રને આધીન, ગલાતીના 4મા અધ્યાયની 4મી કલમ પ્રમાણે સ્ત્રીથી જન્મેલો નિયમને આધીન એવો દેવનો દીકરો આપણી મધ્યે, યાની કે એકાકી જનિત દીકરો આપણી મધ્યે આવ્યો. અને એ જે ઈસુ ખ્રિસ્ત જે સંપૂર્ણ હલવાન તરીકે નિયમશાસ્ત્ર પાડીને વજસ્તંભ પર જઈને તેમણે પૂર્ણ, યાની કે નિયમશાસ્ત્ર પૂર્ણ કર્યું છે. અને એટલા માટે અહીં લખવામાં આવ્યું છે કે પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો, નિયમશાસ્ત્રનો નાશ કરવાને આવ્યો છું તેમ ન ધારો, પણ તેનો સુધારો કરવાને માટે હું આવ્યો છું. અને એટલા માટે હું તમને કહીશ કે માર્કની સુવાર્તાના 7મા અધ્યાયની 8થી 9 કલમની અંદર જે બાબતો લખવામાં આવી છે એ તો એ છે કે યહૂદી આગેવાનો માણસોના સંપ્રદાય પ્રમાણે વર્તતા હતા, દેવની આજ્ઞાઓ રદ કરતા હતા, દેવના નિયમો રદ કરતા હતા, અને સમાજના જે સંપ્રદાયો હતા, જગતના જે નિયમો હતા, એમણે જે બનાવેલા એ નિયમોને વધારે પ્રાધાન્ય આપતા હતા. અને જ્યારે એ નિયમોને પ્રાધાન્ય આપતા હતા ત્યારે દેવના નિયમો ઓટોમેટિક રદ થઈ જતા હતા. અને એવું જ્યારે થતું ત્યારે પ્રભુ કહેતા કે તમે ધાર્મિક છો, તમે આત્મિક નથી. અને એટલા માટે અહીં જે લખવામાં આવ્યું તે પ્રમાણે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો હું નાશ કરવાને નહીં, પણ તેને પૂર્ણ કરવાને હું આવ્યો છું. અને એટલા જ માટે જે બાબતો હું શીખ્યો, પ્રભુ ઈસુ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના કાર્યને રદ કરતા નથી પણ એ પૂર્ણ કરે છે. જૂના કરારમાં તોરા શબ્દ જે વાંચીએ છીએ, તોરા એટલે કાયદો, નિયમ, અને એ જે પ્રગટ કરાયેલું શિક્ષણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે એ અધૂરો છે જે મારામાં પૂર્ણ થાય છે, અને ઈસુમાં તે બધા પૂર્ણ થઈ જાય છે. બીજી બાબત કે જૂના કરારમાં જે ભાખેલા ભવિષ્ય વચનો હતા જે મસીહના સમયમાં હવે પૂર્ણ થયા, અને જૂના કરારમાં જ્યારે એ ભાખેલા ભવિષ્ય વચનો ઈસુ ખ્રિસ્તના
પ્રથમ આગમનમાં જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એ પૂર્ણ જે થવાના વચનોને પૂર્ણ થવાને માટે માર્કની સુવાર્તાના પહેલા અધ્યાયની 14મી કલમ પ્રમાણે સમય પૂરો થયો ત્યારે હું આવ્યો છું એ બાબત બની છે. ત્રીજી બાબત કે જૂના કરારમાં જે નૈતિક નિયમો આપવામાં આવેલા એ ઈસુ ખ્રિસ્ત એ જે નવા કરારની અંદર યાને કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે નૈતિક નિયમો એ તો મનથી શરૂ થાય છે. આત્મિક જીવન આત્મિક જાણે કે માણસ ત્યાં લખ્યું છે વ્યભિચાર ન કરવો, પણ મનથી જ્યારે વિચાર કરે છે ત્યારે માણસ વ્યભિચારી બની જાય છે. યાને કે એ જે નૈતિક નિયમો છે, નૈતિક કરારો છે, નૈતિક કાયદાઓ છે એ મનથી શરૂ થાય છે અને એ સુધારો કરવાને માટે હું આવ્યો છું. અને એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાલન કરીને જાણે કે એ પૂર્ણ કરે છે. અને એટલા જ માટે હમણાં મેં કીધું ગલાતી 4:4 પણ સમય પૂરો થયો ત્યારે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો, એ હેતુથી કે જેઓ તેના નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે, કે જેથી આપણે તેના પુત્રો ગણાઈએ. અને તેથી જ ઈસુ ખ્રિસ્ત અને નિયમશાસ્ત્ર એ બંને એક સાથે જાય છે. હું તમને કહીશ કે નિયમશાસ્ત્રની પૂર્ણતા ઈસુ ખ્રિસ્તમાં છે અને તેથી માણસ ઈસુ ખ્રિસ્તના એ નિયમશાસ્ત્રને પાળે છે ત્યારે ઈસુ ખ્રિસ્તના નીતિશાસ્ત્ર તરફ જાય છે ત્યારે એ સુધારેલું એટલે કે ઈસુ ખ્રિસ્ત જે સુધારો કર્યો છે એને પૂર્ણ કરતા નથી જ્યાં એ લખવામાં આવે છે તે પ્રમાણે ત્યારે આકાશના રાજ્યનો ભાગીદાર બને છે. અને એટલા જ માટે લખવામાં આવ્યું છે શાસ્ત્રીઓ અને ફરોશીના ન્યાયપણા કરતાં જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો તમે આકાશના રાજ્યમાં નહીં સ્પર્શશો. એટલે કે આકાશના રાજ્યમાં પ્રવેશવાને માટે તમારું જે આંતરિક ન્યાયપણું છે એ બહુ મહત્ત્વનું છે. અને એટલા માટે આ આજ્ઞાઓમાં જો કોઈ નાનામાં નાની આજ્ઞા કોઈ તોડે છે અને હળવાશથી લેશે તો એની જે વિવેક બુદ્ધિ એની જે પકડ ઢીલી થઈ જાય છે અને એની જ્યારે એ પકડ ધીમી થઈ જાય છે ત્યારે ગુનો બને છે અને એ ગુનો એ આકાશના રાજ્યમાં સૌથી નાનો ગણાય છે. અને જેઓ એ પ્રમાણે કાયદા તોડે છે તેઓ વ્યવહારિક જીવનમાં વિશ્વાસુ રહેતા નથી અને તેઓ વ્યવહારમાં વિશ્વાસુ નથી રહેતા આકાશના રાજ્યમાં તેઓ નાશ પામે છે. આકાશના રાજ્યમાં નાનામાં નાની આજ્ઞા જેઓ પાળે છે તે સૌથી મોટા ગણાય છે. ચાર્લ્સ સ્પર્જનનું મને એ વાક્ય યાદ છે કે ઈસુના રાજ્યમાં ઉમરાવપદ માટે આજ્ઞાપાલન પ્રમાણે જાણે કે ઉમરાવપદ આપવામાં આવશે. અને તમને કહીશ કે આપણે જેટલી આજ્ઞા પાળીશું, આપણે જેટલું ન્યાયપણું જીવનમાં રાખીશું એ પ્રમાણે પ્રભુ આપણને બદલો આપશે. અને આ જગતમાં એ પ્રમાણે બદલો પ્રભુ આપવા માંગે છે. જગતના લોકો તરીકે જ્યારે જીવીએ છીએ, પૃથ્વી પર જીવીએ છીએ ત્યારે અનંતકાળિક જે બદલો પ્રાપ્ત કરવાના છે અનંતકાળિક બદલામાં આપણું ન્યાયપણું કામ કરશે. આપણે જે ન્યાયપણાથી જીવન જીવીશું એના પર બહુ મોટો આધાર બનશે. અને એટલા માટે આવો પ્રભુની પાસે કૃપા માંગીએ, આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ કે આપણું જે ન્યાયપણું ઈસુ ખ્રિસ્ત દ્વારા મળે છે, અનંત જીવન છે, અનંતકાળિક છે, એ ન્યાયપણામાં ચાલીએ. અને આ બીજા વિષયમાં આપણે આવતા રવિવારે આગળ વધીશું. પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણે શાસ્ત્રીઓ અને ફરોશીઓના કરતાં વધારે સારું ન્યાયપણું યાને કે હૃદયથી જે શરૂ થાય છે, ઈશ્વર જે આપે છે એ ન્યાય નીતિશાસ્ત્રો આપણે પાળીએ અને એ પ્રમાણે ન્યાય ગણાઈએ અને એ પ્રમાણે ઈશ્વરના રાજ્યમાં દેવના રાજ્યમાં આપણે વારસદારો બનીએ. આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં નમી અમારા સ્વર્ગમાંના દેવ પવિત્ર ઈશ્વર, તમને માન મહિમાને ગૌરવ અમે આપીએ છીએ, સ્તુતિ મહિમા અમે કરીએ છીએ. તમારા વચનો દ્વારા તમે અમારી સાથે બોલો છો અને વચનો દ્વારા તમે અમને જણાવો છો તમારું જે ન્યાયપણું છે એ ન્યાયપણું એ હૃદયથી શરૂ થાય છે, મનથી શરૂ થાય છે અને હૃદયને સુધારે છે, મનને ફેરવે છે, શરીરને જીવનને ફેરવે છે અને સંપૂર્ણ હૃદય પલટો કરે છે. અને સાચું ન્યાયપણું છે એ સાચું નીતિશાસ્ત્ર છે જે મનથી થાય છે, જે હૃદયથી થાય છે. પણ જે શાસ્ત્રી અને ફરોશી વર્ગના લોકો જે ન્યાયપણું પાડતા અને એ પ્રમાણે જીવન જીવતા એ ધર્મચુસ્ત ધર્મ બાબતો હતી, ધાર્મિક બાબતો હતી. પણ તમે અમને જે શીખવો છો તે તો એ છે કે તમે અમને સાચે ન્યાયપણાના માર્ગમાં ચલાવવા માંગો છો અને એ ન્યાયપણું એ ખ્રિસ્તી વ્યક્તિના જીવનના સદગુણોમાંથી પ્રગટ થાય છે અને એની જે બહુ મોટી અસરો એ તો ન્યાયી અસરો હોય છે. અને લોકો જુએ છે કે આ ન્યાયી લોકો છે, પ્રમાણિક લોકો છે, વિશ્વાસુ લોકો છે અને એની બહુ મોટી અસરો
મીઠા અને અજવાળાની જે ઉપમા તમે આપી છે તેવી અસરો પેદા થાય છે, અને એ જોઈને જગતના લોકો તમારી આગળ ઘૂંટણે પડે અને પોતાની જીભે તમારું નામ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, અને તેના માટે તમારી કૃપા અમને આપો. જેઓએ આ વચન સાંભળ્યું છે તેઓને ઉત્તેજનને બળને દિલાસો આપો, તેઓને સાચી સમજ આપો તેવી વિનંતી અમે કરીએ છીએ. અમારા સૌના પાપો અપરાધોને માફ કરો તેવી પ્રાર્થના કરતાં અમારી આ પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને માન્ય કરો, આમીન. અને આવો આપણે ભજન સેવામાં આગળ વધતા ભજન સંગ્રહમાંથી એક ગીત ગાવામાં આવશે. દાનાર્પણનું ગીત છે, અને દાનાર્પણના ગીત દરમિયાન તમે જ્યાં કંઈ છો, તમારા ઘરોમાં જ્યાં કંઈ બેઠા છો, ઓનલાઈન ભજન સેવામાં તમે દાનાર્પણ લેશો, કવરમાં મૂકશો, અલગ રાખશો તેવી ખાસ વિનંતી છે. सोचा नहीं कि ऐसा प्यार तूने मुझसे किया. जमाना रुक जाएगा, वक्त भी थम जाएगा, पर तेरा प्यार है सदा मेरे लिए. मेरी चाहत से बड़ा है तू दिल में, तुम्हें बसा. मेरी चाहत से बड़ा है तू मेरे दिल में, तू है बसा. मैंने कभी जाना नहीं, मैंने कभी सोचा नहीं कि ऐसा प्यार મુજસે કિયા. અને આપણે પ્રાર્થના કરીએ, દાનાર્પણની પ્રાર્થનામાં જઈશું. આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર, અમે ફરી તમારો આભાર માનતા અમારી આ ભજન સેવામાં અમે ભાગીદાર બની શક્યા, તમારા વચનોના ભાગીદાર બન્યા, અને એથી વધારે પ્રભુ અમે અમારા દાનો પણ તમારા ચરણોમાં લાવ્યા છીએ. પ્રભુ તમે તેનો સ્વીકાર કરો, તમારા ઉપયોગમાં લો, એ દ્વારા તમારો મહિમા પ્રગટ કરો, તમારું રાજ્ય વધારે વિશાળને વિસ્તૃત કરો. મંડળીના રાજ્યને માટે તમે અમારા એ નાણાંનો ઉપયોગ કરીને જીવનો બાંધો, કુટુંબો બાંધો, અને વિશેષ પ્રભુ તમે જેઓને જરૂર છે તેઓને પૂરું પાડો, અને વિશેષ પ્રભુ અમારા જીવનો તમારા હાથમાં લો, તમારા ઉપયોગી કરો, જગતના ઉપયોગી કરો, અને બીજાઓના પડોશીઓના ઉપયોગી અમને બનાવો તેવી વિનંતી કરીએ છીએ. અમને 60-70 અને 100 ગણા ફળો તમે આપનાર ઈશ્વર છો અમે જાણીએ છીએ, અને તેથી અમારો ઉપયોગ કરો તેવી પ્રાર્થના વિનંતી કરતાં ફરીથી પ્રભુ અમારા પાપો અપરાધોની માફી માંગતા અમારી પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને માન્ય કરો, આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, તમારી ઈચ્છા પૂરી થાઓ, દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણને માફ કરો, અમને પરીક્ષણમાં ન લાવો, ભૂણાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમીન. અને હવે આપણો ત્રિએક પ્રભુ એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા આપણી સાથે, તેમના સેવકો સંતો ભક્તોની સાથે આજથી માણીને સદા સર્વકાળ સુધી હોજો, આમીન, આમીન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. નમસ્કાર. તમે જેઓએ બાઇબલ ક્વિઝમાં જુલાઈ માસમાં ભાગ લીધો છે તમને અભિનંદન હું પાઠવું છું. હું રેવરન ડેવિડ એન ખ્રિસ્તી, સાલેમ મેથોડિસ્ટ ચર્ચ, નડિયાદ. અને તમે જેઓએ બાઇબલ ક્વિઝમાં માર્કની સુવાર્તા 1-16 અધ્યાય વાંચીને 31મી તારીખે જે પેપરો તમે લખ્યા અને તમે જે માર્ક્સ મેળવ્યા છે તમને અભિનંદન પાઠવું છું.
તમે જો એ માર્ક્સ મેળવ્યા છે તેમાં આર્લિન બેન ક્રિશ્ચિયન અમદાવાદ તેઓ 68 માર્ક્સ લાવે છે, અને સાથે લિલિયન બેન એસ પરમાર નડિયાદ તેઓ 68 માર્ક્સ લાવે છે, અને પ્રેજી બેન ડી ક્રિશ્ચિયન જેઓ 70 માર્ક્સ લાવે છે, અને રાજેન્દ્રભાઈ એ વાઘેલા સાલેમ ચર્ચ તેઓ 72 માર્ક્સ લાવે છે, અને ભાવિસાબેન ગોહિલ નડિયાદ તેઓ 74 માર્ક્સ લાવે છે, તેઓને અભિનંદન પાઠવીએ છીએ. સાથે શીતલબેન વી ક્રિશ્ચિયન સાલેમ તેઓ 82 માર્ક્સ લાવે છે, પુષ્પાબેન ડી ખ્રિસ્તી તેઓ 80 માર્ક્સ લાવે છે, રચનાબેન ડી સોલંકી સાલેમ તેઓ 86 માર્ક્સ લાવે છે, સ્મિતાબેન આર મેકવાન નડિયાદ તેઓ 84 માર્ક્સ મેળવે છે, શીતલબેન ખાનકર નડિયાદ તેઓ 86 માર્ક્સ મેળવે છે, મર્સી ડી ક્રિશ્ચિયન જે 90 માર્ક્સ, નિમિષાબેન ખ્રિસ્તી પીપલગના છે તેઓ 90 માર્ક્સ, સલોની શાહ સુરત તેઓ 92 માર્ક્સ મેળવે છે, રોજીબેન ક્રિશ્ચિયન નડિયાદ તેઓ 92 માર્ક્સ મેળવે છે, રીટાબેન એ ક્રિશ્ચિયન નડિયાદ તેઓ 92 માર્ક્સ જે માર્ક્સ મેળવે છે અમે તમને અભિનંદન પાઠવીએ છીએ. અને તમે માર્ક્સની સુવાર્તા આ મહિના દરમિયાન જુલાઈ માસ દરમિયાન વાંચી છે, અને અમે જે આશા રાખીએ છીએ બાઇબલ વાંચન આપણા વિશ્વાસી ખ્રિસ્તી વ્યક્તિઓ આ દિવસોમાં કરે, અને એમાં તમે જેઓ એ ભાગીદાર બન્યા છો અને તમે જેઓ એ માર્કની સુવાર્તા વાંચીને પરીક્ષા આપતા આટલા સારા માર્ક્સ મેળવ્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે, અને અમે તમને અભિનંદન પાઠવીએ છીએ. સાથે અમે એ પણ જણાવીએ છીએ કે અમે તમારા ઘરે આવવાના છીએ, અમે ફોન કરીને તમારા ઘરે આવીશું, જાણ કરીશું, અને ત્યારે તમને મળીશું, પ્રાર્થના પણ કરીશું. તમને અભિનંદન પાઠવતા ફરીથી તમારા બધાનો હું આભાર માનું છું. થેન્ક યુ. આમીન.